हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट वीडियो लेक्चर अंदर आपने टेन्स छे जोया था, बराबर। एनी अंदर चले आपने पूर्ण वर्तमान काल छे समझा था, ओके। आजना वीडियो लेक्चर अंदर आपने जे जो टॉपिक जोवानो छे ई छे नॉन वर्बल टेक्स्ट, बराबर। जे तमारे सेक्शन सी नी अंदर त्रण मार्क में पूछाय छे। जो आमां लख्युं छे पहेलो जे टॉपिक छे 23-25 नंबरना क्वेश्चन में जे पूछाय छे, मैं लख्युं छे कि मूवी टिकीट डेटा एंड आंसर द क्वेश्चन, त्रण मार्क्स। तो सेक्शन सी नी अंदर जे टॉपिक पूछाय छे एने कहेवाय नॉन वर्बल टेक्स्ट। नॉन वर्बल टेक्स्ट एटले शुं, कोने कहेवाय नॉन वर्बल टेक्स्ट? तो के तमने कोई माहिती छे ई आपेली होय, मीन्स कोई विजिटिंग कार्ड आपेलू होय, कोई मार्कशीट आपेली होय, बराबर, कोई पाई चार्ट आपेलो होय, कोई एडवर्टाइजमेंट छे, अने नीचे एना प्रश्न आपेला હોય। तो તમારે ઉપર જે ડેટા આપેલો છે, એડવર્ટાઇઝમેન્ટ છે, વિઝિટિંગ કાર્ડ છે, એવું કંઈ, બરાબર, કોઈ રેપર આપેલું હોય, તો એમાંથી ડેટા સમજી, માહિતી સમજી અને નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખવાના હોય છે, એના ત્રણ માર્ક છે, બરાબર। આ ટોપિક છે ઇઝી ટોપિક છે, અને નવમાં ધોરણ ઉપરાંત 10, 11 અને 12માં ધોરણમાં પણ પૂછાય છે, બરાબર। 10માં ધોરણમાં પણ તમારે 5 માર્કમાં ટોપિક પૂછાશે। તો આપણે શરૂઆત કરીએ નોન વર્બલ ટેક્સ્ટ, જે તમારે અત્યારે 3 માર્કમાં પૂછાય છે, ઓકે। તો ચાલો આપણે એના એક્ઝામ્પલ સમજીએ। જુઓ શું કીધું છે કે રીડ ધ ફોલોઈંગ ડાયાગ્રામ અથવા ચાર ટેબલ ઇન્ફોર્મેશન એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, કે તમે જે ડાયાગ્રામ છે, ચાર્ટ છે, ટેબલ છે, કે જે કંઈ પણ માહિતી આપેલી છે એડવર્ટાઇઝમેન્ટ, એને સમજી અને નીચેના પ્રશ્નનો જવાબ તમારે લખવાના છે, ઓકે। તો ચાલો હવે આ જે માહિતી આપેલી છે ને એને શાંતિથી સમજવાની, જોવાની કે શેના વિશેની માહિતી છે, બરાબર। તો આમાં જુઓ, તમે જોઈ શકો છો શેના વિશેની માહિતી છે, તો કે ધ મંગલમ સ્કૂલ એડમિશન ઓપન ફોર નર્સરી ટુ સેવન્થ, બરાબર। ફોર ફર્ધર ડિટેલ્સ કોન્ટેક્ટ, પછી LS રાઠોડ, એના કોન્ટેક્ટ નંબર છે, PS સિસોદિયા, એના કોન્ટેક્ટ। તો આપણે જોઈ લેવાનું કે આની અંદર શું શું માહિતી આપેલી છે, બરાબર। પછી પ્રશ્ન વાંચવાના, પહેલાં માહિતી જોઈ લેવાની, સમજી લેવાનું ડેટાને શું કહેવા માગે છે। ચાલો તો આમાં પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે વોટ ઇઝ ધીસ એડવર્ટાઇઝમેન્ટ અબાઉટ, કે આ જે માહિતી છે, આ જે જાહેરાત છે, બરાબર, એ શેના વિશેની છે? તો તમને શું લાગે છે શેના વિશેની જાહેરાત છે? તો આ જે માહિતી છે એ એડમિશન ઓપન ફોર નર્સરી ટુ સેવન્થ માટેની જાહેરાત છે, એડવર્ટાઇઝમેન્ટ છે। તો આપણે શું લખવાનું કે ધીસ ઇઝ, જો અહીંયા વોટ ઇઝ ધીસ લખ્યું છે, તો આપણે પ્રશ્ન પૂછ્યો છે એટલે વોટ ઇઝ ધીસ છે, આન્સર લખો ત્યારે તો વોટ ઇઝ ન આવે, તો એને વિધાનમાં ફેરવી નાખવાનું ઇઝ ધીસનું, ધીસ ઇઝ ધીસ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અબાઉટ એડમિશન ઓપન ફોર નર્સરી ટુ સેવન્થ સ્ટાન્ડર્ડ, આ રીતે એનો જવાબ આવે, બરાબર। ફરી પાછું રિપીટ કરું છું, ધીસ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અબાઉટ ફોર નર્સરી ટુ સેવન્થ સ્ટાન્ડર્ડ, ઓકે મિત્રો, સમજાય છે? ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, શું કહેવા માગે છે કે હુમ વુડ યુ કોન્ટેક્ટ ફોર મોર ડિટેલ્સ, કે તમે, બરાબર, તમારે વધારાની માહિતી માટે કોનો કોન્ટેક્ટ કરવો જોઈએ? તો મારે લખ્યું છે કે હુમ શુડ યુ કોન્ટેક્ટ ફોર મોર ડિટેલ્સ, તો શું આન્સર લખશો મિત્રો? ચાલો તો અહીંયા જોવાનું કે આપણને પૂછ્યું, તો આપણે પછી અહીંયા કરતા છે યુ છે એ યુઝ નહીં કરીએ, આપણે પછી વી કરી નાખશું, બરાબર, કે આપણને પૂછ્યું તો આપણે જ કહીશું કે અમે આને કોન્ટેક્ટ કરીએ, એમ જ બોલીએ ને, એ આપણને પૂછ્યું છે એટલે એટલા માટે એને યુ કીધું છે, તો આપણે જ્યારે આન્સર લખીએ ત્યારે વી થઈ જશે, કે વી શુડ કોન્ટેક્ટ, બરાબર, પછી શું લખશું, વી શુડ કોન્ટેક્ટ
ફોર મોર ડિટેલ્સ. કોનો કોન્ટેક કરશું? તો જો તમને માહિતી આપી જ છે, બરાબર. વી શુડ કોન્ટેક્ટ ફોર મોર ડિટેલ્સ LS રાઠોડ એન્ડ PS સિસોદિયા, બરાબર. પછી નામ લખી નાખવાનું છે, પછી એમાં નંબર લખવાની જરૂર નથી. ખાલી કીધું છે કોનો કોન્ટેક કરશો તો એને આપણે કહી દેવાનું કે ભાઈ આ જે બે વ્યક્તિ છે એના નામે પછી એના કોન્ટેક કરવાનો છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, જે સંસ્થા છે એનું નામ શું છે ઇન્સ્ટિટ્યૂટનું? તો નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ શું આવશે? ધ મંગલમ સ્કૂલ, બરાબર. સંસ્થાનું નામ શું છે? ધ મંગલમ સ્કૂલ. ધ નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ મંગલમ સ્કૂલ. ઓકે, તો આટલું લખવાનું હોય છે અને 3 માર્ક્સ હોય છે, બરાબર. તો આવડે કે ન આવડે મિત્રો? સરસ, વેરી ગુડ. હજી એક બીજા એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે માહિતી મળે. ચાલો જુઓ શું કહે છે અહીંયા. ઓનલાઈન વેબિનાર ઓન હાઉ ટુ ફાઇટ અગેન્સ્ટ COVID-19, પાર્ટિસિપન્ટ્સ આર રિક્વેસ્ટેડ ટુ રિમેન પ્રેઝન્ટ ઓનલાઈન થ્રુ ફેસબુક લાઈવ. ફોર મોર ઇન્ફોર્મેશન પ્લીઝ કોન્ટેક્ટ ટુ મિસ્ટર એપી પટેલ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ઓન apipatel.facebooklive.org. જુઓ શેની માહિતી છે, શું લાગે તમને? તો ઓનલાઈન વેબિનાર માટેની માહિતી છે, બરાબર, જે ફેસબુક ઉપર લાઈવ થવાનો છે અને એના માટે કોનો કોન્ટેક કરવાનો છે? તો મિસ્ટર એપી પટેલનો. તો આપણે જોઈએ એ માહિતી. ક્વેશ્ચન નંબર શું આવ્યું છે કે વોટ ઇઝ ડેટા અબાઉટ, શેના વિશેનો ડેટા છે? શું આવે? ધ ડેટા ઇઝ અબાઉટ શેના વિશે છે? તો કે ડેટા ઇઝ અબાઉટ ઓનલાઈન વેબિનાર ઓન હાઉ ટુ ફાઇટ અગેન્સ્ટ COVID-19, બરાબર. આના વિશેનો ડેટા છે, વેબિનાર વિશેની માહિતી છે. તો આપણે લખવાનું ધ ડેટા, બરાબર, ધ ડેટા ઇઝ અબાઉટ ઓનલાઈન વેબિનાર ઓન હાઉ ટુ ફાઇટ અગેન્સ્ટ COVID-19, બરાબર. પછી કીધું છે કે હાઉ કેન વન કોન્ટેક ટુ ધીસ વેબિનાર, બરાબર. હાઉ કેન વન કોન્ટેક ટુ ધીસ વેબિનાર, બરાબર. કોઈ છે આ વેબિનાર માટે કોનો સંપર્ક કરી શકે, સોરી, કેવી રીતે સંપર્ક કરી શકે છે? તો મેં લખ્યું છે કે જોવામાં લખ્યું છે રિમેન પ્રેઝન્ટ ઓનલાઈન થ્રુ ફેસબુક લાઈવ. તો ફેસબુક લાઈવ ઉપર કોન્ટેક કરી શકે. તો તમારે લખવાનું છે કે વન કેન કોન્ટેક ટુ ફોર ધીસ વેબિનાર ઓન ફેસબુક લાઈવ, બરાબર, ઓનલાઈન થ્રુ ફેસબુક લાઈવ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, હુ ઇઝ મિસ્ટર એપી પટેલ, કે મિસ્ટર એપી પટેલ કોણ છે? તો આપણે લખવાનું કોણ છે મિસ્ટર એપી પટેલ? તો કે મિસ્ટર એપી પટેલ ઇઝ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી. મિસ્ટર એપી પટેલ ઇઝ કોણ છે? ઓનલાઈન સેક્રેટરી, અથવા તો તમે એવું લખી શકો કે મિસ્ટર એપી પટેલ ઇઝ ઓનલાઈન સેક્રેટરી, બરાબર. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. તો સમજાઈ ગયું, બરાબર. તો આ રીતે ડેટા વાંચીને તમારે એના આન્સર લખવાના હોય છે. હજી વધારે એક્ઝામ્પલ જોઈ લે એના જેવા, તમને વધારે આપણે પ્રેક્ટિસ કરો તમે આની. ચાલો શું આપ્યું છે જો સમજો કે LIC ઓફ ઇન્ડિયા રિસીપ્ટ છે, LIC ની
પોલિસી હોલ્ડરનું નામ છે, પોલિસી નંબર છે, એન્યુઅલ પ્રીમિયમ છે, બ્રાન્ચ કોડ, કલેક્શન સેન્ટર, અને પેઇડ ઓન 27 May 2020. ચાલો આ તમને બે એક્ઝામ્પલ જોયા પછી તમને આવડે આ શું છે. શેના વિશેનો ડેટા છે તો કે ધ ડેટા ઇઝ અબાઉટ એલઆઈસી ઓફ ઇન્ડિયા રિસિપ્ટ. એલઆઈસી ઓફ ઇન્ડિયાની રિસિપ્ટ છે, એના વિશેનો ડેટા છે, બરાબર. ત્યાર પછી જોઈ નેમ ઓફ નેમ ધ કલેક્શન સેન્ટર વેર નયન પેઇડ ધ અમાઉન્ટ. શું કહે છે, નેમ ઓફ ધ કલેક્શન સેન્ટર વેર નયન પેઇડ ધ અમાઉન્ટ, કે કલેક્શન સેન્ટરનું નામ આપો કે જ્યાં નયન છે એ પૈસા ચૂકવી શકે. શું નામ છે કલેક્શન સેન્ટરનું તો કે કલોલ. લખવાનું કે ધ કલેક્શન સેન્ટર નેમ ઇઝ કલોલ વેર નયન પેઇડ ધ અમાઉન્ટ, કે જ્યાં નયન પૈસા ચૂકવી શકે. ઓકે ચાલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. વેન વોઝ ધ અમાઉન્ટ પેઇડ, પૈસા છે એ ક્યારે ચૂકવવાનું છે. ધ અમાઉન્ટ વોઝ પેઇડ પેઇડ ઓન 27 May 2020. શું લખવાનું, ધ અમાઉન્ટ વોઝ પેઇડ ઓન 27 May 2020. છે ને સરળ મિત્રો, મેં તમને શરૂઆતમાં કીધું હતું કે સહેલામાં સહેલો ટોપિક છે, બરાબર, નોન વર્બલ ટેક્સ. તો આ બધા એક્ઝામ્પલ તમે જુઓ અને આન્સર સમજો, આપણને આવડે એવું છે. ઓકે ત્યાર પછી બીજી માહિતી જોશું આપણે. જુઓ તમે જો આ માહિતી છે એના સ્ક્રીનશોટ લઈ લેજો જ્યારે સમજાવજો ત્યારે, અને પછી લખી લેવાનું છે તમારે બુકમાં ક્વેશ્ચન અને આન્સર સહિત, બરાબર. ઉપર જે માહિતી છે એ પણ લખવાની છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ સમજો. કેસ મેમો આપેલો છે જો એક વિરાજ ગ્રોસરી સ્ટોર મહેસાણા, મીન્સ કે બિલ છે, બરાબર. શેના વિશે જુઓ, કસ્ટમરનું નામ આપ્યું છે, ડેટ આપી છે, પછી વસ્તુની માહિતી છે. જુઓ શું 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 ખરીદ્યું છે તો કે વાઘ બકરી ચા ખરીદી છે, કેટલી ક્વોન્ટિટી છે તો કે 250 ગ્રામ, કેટલા રૂપિયા છે તો કે 85, બરાબર. પછી અમૂલ બટર છે 100 ગ્રામ, એના કેટલા છે તો કે 80 રૂપિયા. પછી જીમઝામ બિસ્કિટ છે 10 પેકેટ, તો 100 રૂપિયા છે એના, બરાબર. ટોટલ 3 આઈટમ થાય અને ટોટલ ચૂકવવાના કેટલા થયા તો કે 265 રૂપિયા ચૂકવવાના થાય છે એને, બરાબર. અને રિસીપ્ટ બાય મિસ્ટર જગદીશ ભાઈ પટેલ, જે શોપ ઓનર છે જગદીશ પટેલ, એ ચૂક પોતે મેળવશે અને એનું નામ આપેલું છે. ઓકે ચાલો, તો આપણને ખબર પડે કે શેની માહિતી છે તો કે ગ્રોસરી શોપમાં ખરીદી કરવા માટે ગયા હોય એનું એક બિલ આપેલું છે અહીંયા, બરાબર. તો તમારે લખવાનું છે જવાબ, પ્રશ્ન સમજીને વિચારો પહેલાંનો જવાબ શું આવે, કે વેર ઇઝ ધ શોપ સિચ્યુએટેડ, કે શોપ છે દુકાન છે ક્યાં આવેલી છે. ક્યાં આવેલી છે કે મહેસાણા. શું લખવાનું જવાબમાં, કે ધ શોપ ઇઝ સિચ્યુએટેડ એટ મહેસાણા. ધ શોપ ઇઝ સિચ્યુએટેડ એટ મહેસાણા, કે મહેસાણા ખાતે આવેલી છે, બરાબર. પછી હુ ઇઝ ધ ઓનર ઓફ
વિરાજ ગ્રોસરી સ્ટોર માલિક કોણ છે? તો જો મેં કીધું જે માલિક કોણ છે તો કે આ જે રિસીવડ બાયમાં આવ્યું છે મિસ્ટર જગદીશ પટેલ, એ જ ઓબ્વિયસ છે એના માલિક હોય બરાબર. કારણ કે પહેલાં તો જો પી એસ પટેલ છે તો કસ્ટમર નેમ છે, તો શું લખવાનું? તો જગદીશ પટેલ ઇઝ ધ ઓનર ઓફ અવિરાજ ગ્રોસરી સ્ટોર. મિસ્ટર જગદીશ પટેલ ઇઝ ધ ઓનર ઓફ અવિરાજ ગ્રોસરી સ્ટોર. અથવા તમે એમ લખી શકો કે ધ ઓનર ઓફ અવિરાજ ગ્રોસરી સ્ટોર ઇઝ મિસ્ટર જગદીશ પટેલ. કેવી રીતે? કે ધ ઓનર ઓફ અવિરાજ ગ્રોસરી સ્ટોર ઇઝ મિસ્ટર જગદીશભાઈ પટેલ. આ રીતે લખી શકો. ઓકે ચાલો, પછી હાઉ મેની પેકેટ્સ ઓફ જીમજામ બિસ્કિટ ડીડ ધ કસ્ટમર બાય? એ કસ્ટમરે છે જીમજામ બિસ્કિટના કેટલા પેકેટ છે ખરીદ્યા? 10 પેકેટ ખરીદે તો આપણે લખી શકીએ બરાબર. પણ જો જવાબ છે આનો લખવાનો છે, તમને જો આમાં આવડતું હોવા છતાં માર્ક્સ કપાઈ જાય. મેં તમે કીધું સહેલામ સહેલો ટોપિક છે, છતાંય આવડતું હોવા છતાં માર્ક્સ કપાઈ જાય. શું કામ કપાઈ જાય? કારણ કે આપણે ઘણીવાર આ મેં તમને ખબર પડી ગઈ કે જવાબ 10 આવે, ચાલો 10 પેકેટ ખરીદે તો ખાલી ઘણા શું કરશે વિદ્યાર્થીઓ, ખાલી નીચે એટલું લખશે 10 પેકેટ્સ. એટલો જવાબ નથી લખવાનો, પૂરો આન્સર લખવાનો છે વ્યવસ્થિત રીતે જે હું બોલું છું એ પ્રમાણે બરાબર. સિમ્પલ છે, હાઉ મેની પેકેટ્સ ઓફ જીમજામ બિસ્કિટ્સ ડીડ ધ કસ્ટમર બાય? હવે જો આપણે સાદો ભૂતકાળ સમજ્યા હતા તો એની અંદર પ્રશ્નાર્થની રચનામાં ડીડ આવતું હતું, પણ જ્યારે તમે જવાબ આપશો ત્યારે વિધાનમાં આપશો તો પછી એમાં ડીડ આવે નહીં બરાબર. તો શું જવાબ લખવો પડે તમારે? તો કે ધ કસ્ટમર બોટ બાયનું શું થઈ જાય? બોટ. પૂછ્યું કેટલા પેકેટ ખરીદ્યા, ખરીદ્યા તો પૂછે છે એટલા માટે ડીડ અને બાય છે. પણ જ્યારે તમે જવાબ આપશો ત્યારે વિધાનમાં આપશો. પ્રશ્નાર્થ હોય તો ડીડ આવે અને સાથે મૂળરૂપ આવે, પણ જો પ્રશ્નનો આન્સર આપો ત્યારે વાક્ય કેવું બની જાય છે? વિધાન બની જાય છે. અને સાદા ભૂતકાળની વિધાન રચનામાં હંમેશા વી ટુનું રૂપ આવે, એ આપણે સાદો ભૂતકાળ સમજ્યા ત્યારે તમને સમજાવ્યું છે. એટલા માટે મેં તમને કીધું કે તમે ભૂલ ક્યાં થવાની શક્યતા છે એ જોવાનું છે, તો એ ભૂલ ન થાય બરાબર. તો શું લખવાનું? તો કસ્ટમર બોટ 10 પેકેટ્સ ઓફ જીમજામ બિસ્કિટ્સ, આવો આન્સર લખવાનો છે. તો કસ્ટમર બોટ બરાબર, બાયનું વીટું બોટ. કસ્ટમર બોટ 10 પેકેટ્સ ઓફ જીમજામ બિસ્કિટ્સ, તો આ રીતે આન્સર લખવાનો છે બરાબર. બેઠે બેઠું લખવાનું નથી કે 10 પેકેટ્સ, એટલો ટૂંકમાં જવાબ લખવાનો નથી. અહીંયા લખ્યું હતું ગ્રોસરી શોપના ઓનરનું નામ તો મિસ્ટર જગદીશ પટેલ, એટલું લખવાનું નથી. જવાબ ભલે એ જ આવતો હોય પણ પૂરો આન્સર લખવાનો છે, નહીંતર આવડતું હોવા છતાં માર્ક્સ મળશે નહીં. એટલે આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ બરાબર. આપણે કેટલા એક્ઝામ્પલ જોયા? ટોટલ 4 એક્ઝામ્પલ જોયા. જુઓ આ બધા એક્ઝામ્પલ છે, તમારે આ સૂચના સહિત લખી લેવાના છે બુકમાં. તમારી જુઓ આ સૂચના લખવાની, સેક્શન સીમાં પૂછાય છે એ લખવાનું છે, પછી આ માહિતી લખી લેવાની બરાબર. આમાં છોકરીનો ફોટો દોરવાનો નથી, ખાલી ડેટા જ લખવાનો છે, માહિતી બરાબર. અહીંયા લખવાનું કે પ્રશ્ન વોટ ઇઝ ધ દિસ એડવર્ટાઇઝમેન્ટ અબાઉટ, પછી એના જે જવાબ હું બોલ્યો છું એ પ્રમાણે આન્સર લખી લેવાના છે. એવી જ રીતે આ ડેટા છે એની માહિતી લખી લેવાની છે. પછી અહીંયા છે આ ડેટા છે. 4 એક્ઝામ્પલ જોયા અત્યાર સુધીમાં, જે કે દો એક્ઝામ્પલ જોઈએ તમને વધારે આઈડિયા આવે. જુઓ શું કહે છે. દેખવું છે જુઓ, બેંક ઓફ ઇન્ડિયા વિસા યુબેટર ફોર ઇલેક્ટ્રિક યુઝ ઓનલી, જેનો નંબર આપ્યો છે કાર્ડનો નંબર અને વેલિડ ટીલ બરાબર, અને નામ આપ્યું છે દ્રષ્ટિ ભાટિયા અને માસ્ટર કાર્ડ ડેબિટ કાર્ડ છે એની માહિતી છે. તો શું છે આ ડેબિટ કાર્ડ? છે બેંક ઓફ ઇન્ડિયાનું બરાબર, એટીએમ કાર્ડ જેને કહીએ ને આપણે, એ માહિતી એવી. તો શું છે? વોટ ઇઝ ધીસ ઇમેજ અબાઉટ? ધીસ ઇમેજ ઇઝ અબાઉટ શેના વિશે છે? તો કે માસ્ટર કાર્ડ. ધીસ ઇમેજ ઇઝ અબાઉટ માસ્ટર કાર્ડ ઓફ બેંક ઓફ ઇન્ડિયા. હું લખી શકો આન્સરમાં શું લખવાનું છે કે ધીસ કાર્ડ, સોરી ધીસ ઇમેજ
is about MasterCard of Bank of India. બરાબર સેરું છે. પછી બીજો પ્રશ્ન છે કે હુ ઇઝ દ્રષ્ટિ ભાટિયા. દ્રષ્ટિ ભાટિયા કોણ છે? તો દ્રષ્ટિ ભાટિયા કોણ છે? આમાં લખ્યું છે કોઈ વસ્તુ નથી લખ્યું. દ્રષ્ટિ ભાટિયા કોણ હોવી જોઈએ? દ્રષ્ટિ ભાટિયા છે એના નામનું કાર્ડ છે તો એકાઉન્ટ હોલ્ડર હોય કે નહીં? બરાબર. તો આપણે લખવાનું અહીંયા કે દ્રષ્ટિ ભાટિયા ઇઝ એકાઉન્ટ હોલ્ડર ઓફ બેંક ઓફ ઇન્ડિયા. કે દ્રષ્ટિ ભાટિયા છે એ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ છે. બરાબર. અને ત્યાર પછી વેન વિલ ધ કાર્ડ બી એક્સપાયર્ડ. કાલ કાર્ડ છે એ ક્યારે એક્સપાયર થઈ જશે? તો આપણે લખવાનું કહેતો તો કાર્ડ વિલ બી એક્સપાયર્ડ ઓન શું લખ્યું છે? 25 એટલે ડિસેમ્બર 25ના રોજ કાર્ડ છે એ એક્સપાયર થઈ શકે થઈ જશે. તો શું લખવાનું? ધ કાર્ડ વિલ બી એક્સપાયર્ડ ઓન. બરાબર. ડિસેમ્બર 2025ના રોજ આ કાર્ડ છે એક્સપાયર થઈ જશે. તો આપણે આ રીતે જવાબ લખવાના છે. આ માહિતી લખી અને તમારે લખી લેવાનું છે. તો ટોટલ નોન વર્બલ ટેક્સ્ટના 5 એક્ઝામ્પલ થયા. બરાબર. બધા એક્ઝામ્પલ લખવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. ચાલો તમને હોમવર્કમાં આપું છું. શું કહે છે જુઓ, ના સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. અને પછી નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખવાના છે. 5 એક્ઝામ્પલ છે, મેં સમજાવ્યા છે અને જવાબ લખ્યા છે. આ તમારે પ્રેક્ટિસ માટે આપું છું. કે એપલ નર્સિંગ હોમ એન્ડ IVF સેન્ટર વાપી, ડૉક્ટર નરેશ ચૌધરી ગોલ્ડ મેડાલિસ્ટ ગાયનેકોલોજિસ્ટ સેકન્ડ ફ્લોર. બરાબર. ગાયનેકોલોજિસ્ટ એટલે શું થાય? તો કે સ્ત્રી રોગ નિષ્ણાંત એને ગાયનેકોલોજિસ્ટ કહેવાય. સેકન્ડ ફ્લોર કોર્પોરેટ હાઉસ નિયર બસ સ્ટેન્ડ વાપી. ટાઈમિંગ આપ્યો છે. બરાબર. તો આના આન્સર લખતા આવડશે ને મિત્રો? બેટા જોઈને શું કીધું છે? હુમ ડઝ ધીસ કાર્ડ બિલોંગ. બરાબર. તો આ હુમ ડઝ ધીસ કાર્ડ બિલોંગ શેની માહિતી આપે છે? કોનું છે આ કાર્ડ? તમને પૂછે છે આ કાર્ડ કોનું છે તો ખબર પડવી જોઈએ તમને. પછી વોટ ડઝ 314052 સજેસ્ટ, આ શું સૂચવે છે? બરાબર. 314052 આ શું સૂચવે છે? બરાબર. અને વેર ઇઝ ધ એપલ નર્સિંગ હોમ સિચ્યુએટેડ, કે એપલ નર્સિંગ હોમ ક્યાં આવેલું છે? તો આપણે આગળ જે એક્ઝામ્પલ જોયા એના જેવું જ એક્ઝામ્પલ છે. તો આઈ હોપ કે તમે લખી શકશો. તો આ સ્ક્રીનશોટ લઈ લેજો. જેટલા એક્ઝામ્પલ સમજાવ્યા બધાના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ઓકે. ચાલો ત્યાર પછી આ ટ્રેનની ટિકિટ આવી છે જુઓ. એક એવી રીતે અહીંયા બસ ટિકિટ છે. બરાબર. પછી અહીંયા ઇન્ડિયન પ્રીમિયર લીગનો સ્કોર એ બધો છેલ્લા 5 વર્ષનો જો. પછી માર્કશીટ આપે તમને આ રીતે રિઝલ્ટ એનાલિસિસ. બરાબર. તો આ રીતે અલગ અલગ એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછે તો આપણે એના આન્સર છે એ લખવાના હોય છે. બરાબર. એટલે સમજીને જો ઓનલાઈન પેમેન્ટ કર્યું છે એની રિસીપ્ટ છે. તમારે આ હોમવર્કમાં એક એક્ઝામ્પલ લખવાનું છે અત્યારે. બરાબર. તો આગળના જે 5 એક્ઝામ્પલ સમજાવ્યા એ અને
આજે છઠ્ઠું એક્ઝામ્પલ, ટોટલ છ એક્ઝામ્પલ છે એ તમારે તમારી બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. ઓકે, તો આ નોન વર્બલ ટેક્સ્ટ છે એનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો ખાસ ધ્યાન રાખજો, પહેલાં તમે નોન વર્બલ ટેક્સ્ટ લખો તો ઉપર જે તમને અહીંયા માહિતી આપી છે સૂચના, એ ખાસ લખવાની છે. બરાબર, જો તમને અહીંયા લખ્યું છે ને સૂચના, ક્વેશ્ચન નંબર 23-25 સેક્શન સી, બરાબર, અને પછી આ ક્વેશ્ચન લખી, ઉપરની જે માહિતી લખી, પછી એડવર્ટાઇઝમેન્ટ લખીને પછી એના પ્રશ્ન જવાબ લખવાનો છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.